નમસ્કાર દર્શક મિત્રો, મિત્રો આજે આપણે આવેલા છીએ નવા રણુજા. મિત્રો આ મંદિર કાલાવડ સહિતથી 8 કિલોમીટર દૂર આવેલું છે. મિત્રો આ બંને મંદિરમાં અન્નક્ષેત્ર અને ગૌશાળા તેમજ ધર્મશાળા પણ આવેલી છે. મિત્રો યાત્રિકો માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. મિત્રો અગત્યના દિવસોમાં ભાદરવા શુદ્ધ નોમ અને દસમ 11મનો 3 દિવસનો અહીં ભવ્ય મેળો ભરાય છે. જ્યાં મંદિર આવેલું છે તે જગ્યામાં અગાઉ જંગલ હતું અને લોકવાયકા મુજબ જેમાં હીરાભાઈ નામના ભરવાડ ઘેટા બકરા દરરોજ ચરાવા હતા. હીરાભાઈને રામદેવજી મહારાજ ઉપર અખૂટ શ્રદ્ધા હતી, ભક્તિભાવ કરતા હતા. તેમને રામદેવજી મહારાજે પરચો આપેલ, પરંતુ હીરાભાઈએ ભગવાન તમે પરચો આપેલ છે તે હું જાણું છું, પણ સમાજ મારી ઉપર વિશ્વાસ નહીં કરે, મને સાબિતી રૂપે મને શું કરવું તે જણાવો. તો રામદેવજી મહારાજે પીપળનું વૃક્ષનું સૂકું ડાળખું વાવવા જણાવેલ અને તે પીપળનું ડાળખું લીલું થઈ કુંપળો ફૂટશે તે સૌને બતાવજે એવું કહેલ. આ મુજબ પીપળનું ડાળખું લીલું થતાં ત્યાં હીરાભાઈએ નાની એવી ડેરી બનાવી અને રામદેવજી મહારાજની પૂજા કરવાનું ચાલુ કર્યું. હીરાભાઈમાંથી હીરા ભગત કહેવાયા અને હાલ આ જગ્યા વિરામ વૃક્ષરૂપે ગુજરાતના સ્થાન ધરાવે છે. અહીં નવા અને જૂના એમ બે મંદિર હાલમાં આવેલા છે. આ નવા મંદિરની સ્થાપના કુશાલભાઈ કામદારે કરેલ છે. તો મિત્રો તમે જ્યારે પણ જામનગર કે કાલાવડ સાઈડ આવો તો આ નવા રણુજાના દર્શન કરવાનું ભૂલશો નહીં. મિત્રો મિત્રો તમને જો આ મારો વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ મિત્રો, જય બાબારી.